நமோ நுரே சௌரி அந்தானம் நமோ நுரே சௌசிதானம் நமோ நுரே சௌராயிரியானம் நமோ நுரே சௌஜாயனம் நமோ நுரே சௌ திராவதி சாவணம் ஓம்காரம் எங்கு சயோக்த நித்யம் ஜாயந்தி யோகினம் காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானோ மகனம் கௌதமோ மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமாசுமரி சாராய் હિન્દી આ તો ગુજરાતી છે, એ લોકો ગયા ને હિન્દી ભાવાર્થ બંધનું કારણ નિશ્ચયથી અદૃશાન જ છે. શું કે છે? રાગ અને શરીરાદી પર વસ્તુ એ મારી છે ને હું એનો, એવો જે અદૃશાય મિથ્યાર ભાવ, એ બંધનું કારણ છે. અનાદિ જીવને બંધનું એ કારણ છે. બાય વસ્તુ નહીં, બાય વસ્તુ બંધનું કારણ નહીં. આ શરીર છે એ બંધનું કારણ નહીં. ભલે એક વાત એમ કહી દઈએ, બોલા લૂંટારામાં માર નીકળ્યો હોય રસ્તામાં સંઘ, તો એ લૂંટાય છે સંઘ, પણ માર લૂંટે છે એમ કહેવાય. એમ આત્માના પ્રદેશ ઉપર એ ક્ષેત્રાર્ગાય કર્મ શરીર આદિ દેખાય છે, એથી એમ વ્યવહારથી કહેવાય કે એના છે. પણ એના છે માર્ગમાં આવે છે ને દાખલો 58 હાથગાથા લૂંટાતા દેખીને માર્ગ લૂંટાય છે. એમ આત્માના પ્રદેશમાં છે અતદભાવ. કર્મ શરીર આદિ અંદરમાં પર્યાયમાં એકાકાર નથી, પણ એ ક્ષેત્ર આવગામાં ત્યાં હર્યા છે એમ ગણીને વ્યવહારથી કહેવામાં આવે કે એના છે. નિશ્ચયથી છે એમ જ્યાં શરીર કે બાય ચીજ કર્મ એ બંધનું કારણ નથી. કર્મ જળ છે એનો ઉદય પણ બંધનું કારણ નથી. ભલે એ આત્માના પ્રદેશ ઉપર રહ્યા છે ઉદય, પણ એ પ્રદેશમાં એકમેક નથી, ભિન્ન છે. પ્રદેશમાં તો એ શરીર હું, કર્મ હું, આ પરદ્રવ્ય હું, એવી માન્યતા જે અદર્શાય છે એના પર્યાયમાં બધી છે. એની પર્યાયમાં એ છે, માટે બંધનું કારણ છે. પર્યાય બંધનું કારણ ને પર્યાય મોક્ષનું કારણ. સમજાય છે કાંઈ? હા, દ્રવ્યગુણ નહીં, પરદ્રવ્ય નહીં. પર્યાયમાં પર્યાય એટલે અવસ્થા. એમાં જે આ શરીર હું, વિસ્ત્રી મારી, આ કુટુંબ મારું, પૈસા મારા, મકાન મારા, એવો જે મિથ્યા દશાય, એ મહા મિથ્યા, એ પાપબંધનું કારણ છે. પણ એવું ચીજબંધનું કારણ નથી. હા, સમજાય છે ભાઈ?
ਨਿਮਿਤ ਹੋ ਤੇ ਨਿਮਿਤ ਨਿਮਿਤ ਨੂੰ ਹੈ ਨੁਕਸਾਨ ਹਨ ਸੰਸਾਰ ਮਾ ਰੱਖਣਵਾ ਨੂੰ ਜੇ ਚੀਜ਼ ਇਹਨਾਂ ਨਾਲ ਨਥੀ ਇਹਨੀ ਨਥੀ ਇਹ ਮਾਰੀ ਛੇ ਮਾਨੂੰ ਇਹ ਅਨੰਤ ਸੰਸਾਰ ਨਾ ਪਰਿਭ੍ਰਮਣ ਨੂੰ ਕਾਰਨ ਹੈ ਜਿਹਨੇ ਬਾਦ ਪ੍ਰਭੂ ਵਿਤਰਾਗ ਮਾਰਗ ਜਿਨੇਸ਼ਵਰ ਤ੍ਰਿਲੋਕਨਾਥ ਮੈਨੂੰ ਮਾਰਗ ਕਹੇ ਕਿ ਤੂੰ ਪ੍ਰਭੂ ਤੂੰ ਬਿਨ ਆਤਮਾ ਚੋਨੇ ਇਹ ਆਤਮਾ ਛੇ ਪੋਤਾ ਨੂੰ ਪੋਤਾ ਪਣੇ ਨਾ ਮਾਨਤਾ ਛੇ ਨੂੰ ਕਿਆ ਕਹਿੰਦੇ ਮਾਰਨੂੰ ਤੋਂ ਪੜੇ ਛੇ ਤੂੰ ਜਾਣਵਾ ਮਾਇਰੂ ਨਹੀਂ ਵਸਤੂ ਭਗਵਾਨ ਸਚਿਦਾਨੰਦ ਪ੍ਰਭੂ ਸਰਵਗਨ ਜਿਨੇਸ਼ਵਰ ਹੈ ਆਤਮਾ ਸਚਿਦਾਨੰਦ ਸਤ ਸ਼ਾਸ਼ਵਤ ਗਿਆਨ ਨੇ ਆਨੰਦ ਮਾ ਪਿੰਡ ਪ੍ਰਭੂ ਥੇ ਇਹ ਉਹ ਆਤਮਾ ਗਿਆਨ ਮਾ ਜਾਣਵਾ ਨਾ ਆਇਓ ત્યારે એ છે માનવામાં ના આવ્યું ત્યારે ક્યાંક છે એમ તો માનવું પડશે ને જેમાં દ્રષ્ટિ પડી નહીં જેથી તેને જાણવામાં ના આવ્યું એ છે માનવામાં ના આવ્યું જેથી જ્યાં એની દ્રષ્ટિ છે શરીર ઈસ્ત્રી કુટુંબ પરિવાર પૈસો બાયડી છોકરા ધંધો એ બધા મારા છે એ મિથ્યાત ભાવ દુષાય એકત્વ બુદ્ધિ એ મહા સંસારના બંધનું કારણ છે જેની વાત છે પ્રભુ શું થાય કુટુંબમાં ધંધામાં રહેવું અને એ કુટુંબને ધંધો મારો નહીં સમજાય છે કાંઈ એ તો પરથી જ છે એ પરથી જ મારી અને હું એનો એવો જે અભિપ્રાય દ્વષાય એ જ બંધનનું કારણ સંસારમાં રખડવાનું કારણ છે છે બંધનનું કારણ ખરેખર નીચે છે ખરેખર દ્વષા ન જ છે દ્વષા ન જ છે જ કેમ મૂક્યો કે અને જે બાય વસ્તુઓથી અદશાનું આલંબન છે પોતે એકત્વ બુદ્ધિ કરી છે એ એકત્વ બુદ્ધિનું આલંબન પર લક્ષે આલંબન છે પણ એ વસ્તુ બંધનું કારણ નથી કોણ કરે બાયડી છોકરા હતા કીધી એને મૂંઢ મફતનું અનાદિ ખાવી હોય તો રખડતા જીવો ક્યાંક રખડતા આવ્યા છે એ આત્મા છે એનું શરીર જળ છે એ તો પરથી છે તને અડી નથી તારી પાસે આવી નથી આવી વાતનું આખનું કામ ભાઈ અર્ધાંગના કહે અમારી અર્ધાંગના અથવા બીજી ભાષા અમારી ઘરવાળી છે એમ કે તારા ઘરવાળી છે એ તારું ઘર તો અંદર આત્મા છે અરે અજ્ઞાન વિતરાગ ત્રિલોકનાથ
ਜਿਨੇਸ਼ਵਰ ਦੇਵ ਨੂੰ ਪੁਕਾਰ ਕਰੇ ਜਗਤ ਪਾਸੇ ਕਿ ਜੇ ਚੀਜ਼ ਤਾਰੀ ਨਹੀਂ ਤੇਨੇ ਤੂੰ ਮਾਨੇ ਸੋ ਇਹ ਤਾਰੋ ਅਦੁਸ਼ਾ ਜੇ ਮਿੱਥਿਆ ਤੇ ਸੰਸਾਰ ਨੂੰ ਰਖੜਵਾਉਣ ਨੂੰ ਕਾਰਨ ਹੈ। ਹਾਂ ਇਹ ਅਦੁਸ਼ਾ ਨੂੰ ਆਲਮਨ ਹੈ ਪਰ ਚੀਜ਼ ਨਿਮਿਤ ਹੈ ਅਦੁਸ਼ਾਏ ਮੈਂ ਇਹਨੂੰ ਲਕਸ਼ ਜਾਈ ਤੈਨੂੰ ਤੈਨੂੰ ਅਦੁਸ਼ਾਏ ਇੱਕ ਤੋਂ ਬੁੱਧੀਮਾਨ ਨਿਮਿਤ ਹੈ ਆਲਮਨ ਤੇਨੇ ਆਲਮੀ ਨੇ ਅਦੁਸ਼ਾਏ ਉਪਜੇ ਸੇ તેનું લક્ષ્ય રાખીને દુષાય એકત્ર બુદ્ધિ ઉત્પન્ન થાય છે તેથી તેમને દુષાયનું કારણ કહેવામાં આવે નિમિત્ત હો ઉપાદાન તો દુષાયનું કારણ પોતે છે પણ નિમિત્ત કારણ કહેવામાં આવે બાહ્ય વસ્તુ વિના નિરાશ્રયપણે અદુષાનું ઉપસ્થાન નથી આહા ભગવાનનો દુષાય જે છે અંદરનો ઈ અદુષાય એકત્વ બુદ્ધિ નો અદુષાય છે સ્વમાં એને અદુષાય કયો છે સમજાય છે અસંખ્ય ટીકામાં છે આમાં જૈસન આચાર્ય મોક્ષ નો અદુષાય ને બંધ નો અદુષાય એમ પીસ બે સંખ્ય ટીકામાં છે એટલે શું કે આત્મા પોતે શુદ્ધ ચૈતન ઘન નિર્મળાનંદ છું એવો જે અદૃષાય એ તો મોક્ષ નું કારણ છે અદૃષાય સમજમાં આવી સંકલ્પ છે ભાઈ જય સનાતન નથી એમ છે હા છે પાંચ થાય છે બંધ બંધ અધિકારો જુઓ જુઓ આવ્યું બે છાઠ ભવદીયમાં દ્વષાય સતપી પરજીવાનામ સતાવ સતાવધી ભવા સુખ દુઃખ અભાવ સ્વકીય શુદ્ધ સ્વકીય અશુદ્ધ ને શુદ્ધ અભાવાત બંધો મોક્ષ ન સ્વકીય અશુદ્ધ દ્વષાય ન હોય આમાને તો બંધ નહીં તું એને બંધ કરાવી દે હું આને પાપ કરાવી દઉં એ વાત જુઠ્ઠી છે એનું સ્વકીય શુદ્ધ અદુષાય વિના એને બંધ નહીં અને બીજા પ્રાણીને હું મોક્ષ કરાવી દઉં ભાઈ એના શુદ્ધ અદુષાયની એકતા વિના એમને મુક્તિ નહીં થાય એ કીધું શુદ્ધ અદુષાયનો અભાવ સામાન્ય શુદ્ધ અદુષાયનો અભાવ નથી તો એને મોક્ષ નહીં થાય પણ તું કે એનો મોક્ષ કરાવી દઉં મોક્ષ બંધ કરાવી દઉં બે સાડી જાત સંકટ ટીકામાં છે એ ખબર ભાઈ ગાય તો ઘણી વાર વાત થઈ ગઈ ને આ તો 19મી વાર હાલે છે સમય સાર એક એક શબ્દ 18 વાર થઈ ગયો 19મી વાર હાલે છે સભામાં હો અંદરમાં તો સેંકડો વાર થઈ ગયો છે 78ની સાલ છોતેર થી આવ્યું આ સમય સર આ છે કેટલા વાર થયા હે 53 57 વાર થયા હા અને 57ના શાસ્ત્રો 70 વર્ષ પહેલા થયા છે દુકાનમાં દુકાન ઉપર તો વાંચતા હું
કોલેજમાં દુકાન છે ને, પિતાજીની દુકાન ભરૂચ અને વડોદરા વચ્ચે, ત્યાં દુકાનમાંથી 5 વર્ષ મેં ચલાવી હતી, 17 વર્ષથી 22 વર્ષ ત્યાં હું આવતો દુકાન પર, 10 વીસ વાળે ઉત્તરાધન આચરણ સુગ્રહ નિવૃત્તિ, આખી જિંદગી પૂર્વના સંસ્કાર હતા તે આખી જિંદગી આમાં જ ગઈ છે. 19 વર્ષની ઉંમરથી આ તો અત્યારે 90-91 હાલે છે, ગર્ભના 91 જન્મના 90, ગર્ભના હવા 9 મહિના એના ગણાય કે નહીં. તો ત્યાં જ એ વસ્તુ આ તો 78માં હાથે આવી આ સમય છે. આ ગજબ છે, કીધું પ્રભુ લોકોને જાહેર કે શરીર રહી થવાનું હોય તો આ છે. દામોદર શેઠ હતા, નામ મજા ગ્રસ્ત હતા નહીં, આવતું 2 લાખ તો ઘણા કહેવાય ને, કીધી અત્યારે તો 30 ગણા થઈ ગયા, 10 લાખ ને ચડીને એવું શેઠ આ તો શરીર રહી થવાનો તો આ સાસો છે, પણ તે દામા હતા એટલે કઈ વાંધો ન આવે. હા હા, આ કે છે બાય વસ્તુ તો નિરાશ રહી પણ દોષાવી, બાય નું હવન બનશે, એક જ તો બુદ્ધિમાં બાય પદાર્થનું નિમિત્ત છે, પણ બાય પદાર્થ બંધનું કારણ નથી. હા હા, શું કે છે, અરે રે વિતરાગનો માર્ગ એને કોઈ દી સાંભળ્યો નહીં, સમજ્યો નથી. 84ના અવતારનો હાર, હા હા, અભિયોગપતિ શેઠિયા હોય અહીંયા હોય અને મરીને ઢોરમાં ગાયમાં અવતરે, હા હા, કુકડામાં કુકડું કુકડું થાય, કુકડો થાય, હા હા, આવા આવતા પ્રભુ અનંતવાર કર્યા છો. અબજોપતિ માણસ માણસ દારૂ ન ખાતા હોય, નરકમાં ન જાય કદાચ, બાકી તો આત્માનું જ્ઞાન ભાન ન મળે અને મિથ્યાત અને રાગદેશના સેવન, એ આડોડાઈ કરેલી અંદરથી આડો શરીર આડા મળી ગયા. આ માણસ આમ ઉભા છે, ગાય ભેંસ કુકડા આમ આડા છે, ભગવાન એને આડા ત્રિકા કે છે, તેને પૂર્વે કસાય ને મિથ્યાતની આડોડાઈ બહુ કરેલી, એથી આત્મા તો આડો થઈ ગયો પણ શરીર આડા મજાય નહીં. હા હા, અરે એવા બહુ અનંત કર્યા ભાઈ, હું ભૂલી ગયો, ભૂલી ગયો માટે નહોતું પ્રભુ એમ કેમ કહેવાય. હા 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 હા, જેમથી માંડીને 12 મહિના શું હતું ખબર છે, માતા એ ધવરાયું શું નવરાયું ખબર છે, ખબર નથી માટે નહોતું, માતા એ 12 મહિના શું કર્યું ભાઈ કઈ ખબર નથી તને, 2 પગ લાંબા કરી નીંદ અંગાયું તને, વિશ્વ ને થવું હોય છોકરો બાળક હવે સિદ્ધ કરવું, જોયું છે કે નહીં, એની માં પગ લાંબા કરે, નામ રાખે પગ એના પર બે હારે અંગે જેઠે, એ જોયું છે કે નહીં, આ તો બધી એક એક વાર આમ નજરે જોઈ છે, કારણ કે એને દિશા આમ દેખાય છે, આવ્યું હવે એને બેસો તો ક્યાં એને બેહારવું, ઈટ્યું ક્યાં લેવા જાય, પગ પગ લાંબા કરી પગ બે, હા હા હા, છે ખબર એની ખબર નથી માટે નહોતું, હા
એક વાત તો એવી છે, હા છે પણ સાબિત હું કે મોટો થયો કેમ જીવ્યો, 12 મહિનામાં હતો ત્યારે મોટો માં થયો ખબર નથી માટે નહોતો એમ કોણ કે, એમ આનંદ ભાવમાં રખડી મરી ગયો બપુ તને ખબર નથી, ખબર નથી માટે નહોતું એમ કોણ કહે એને. હા 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 આ કહે છે કે બાય વસ્તુ એની એક જ તો બુદ્ધિ તને થઈ, તું એકલો ભિન્ન છો એનાથી અનંત પદાર્થ ભિન્ન છે, એ કોઈ પણ એક પરમાણુ કે કોઈ સ્ત્રી કે દીકરો કે દીકરી કે કોઈ વ્યક્તિ પોતાનું ગામ કે મકાન કે ઘર, હા 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 એક તો બુદ્ધિ કરી કે મારા છે એ અદ્રશાય નહા મિથ્યા બંધનું કારણ છે, એ અદ્રશાયનું નિમિત્ત આલંબન ભલે ચીજ હો પણ એ ચીજ બંધનું કારણ નથી. સમજાય છે ભાઈ ભાષા તો હાજી છે પ્રભુ, હા હા પ્રભુ તારા ઘરની વાત છે, એ ઘરને ભૂલ્યો તો એકત બુદ્ધિ કરી, એ બાય વસ્તુ વિના નિરાશ્રય પણ અદૃશા ઉપરતા તેથી બાય વસ્તુનો ત્યાગ કરાવવો આવે છે, પરિણામ મિથ્યાતના ત્યાગ થાય છે ત્યારે બાય વસ્તુ પણ કેટલો ત્યાગ થાય છે સમજાય છે, એને બાય વસ્તુ ત્યાગ કરવામાં કહેવામાં આવે છે. ખરેખર બાય વસ્તુનો ત્યાગ અને ગ્રહણ તો આત્મામાં છે જ નહીં, બાય વસ્તુ છે એ કોઈ બી ગ્રહી નથી તો છોડે એવું ક્યાં છે, હા 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 જેની વાત પ્રભુ ભગવાન ત્રણલોકનો નાથ એમ કહે છે પ્રભુ તે આત્મપ્રદેશ છે તેરા અસંખ, એમાં આ અનંત ચીજો કોઈ બી આવી નથી કે ગઈ નથી તો છોડીને ગઈ નથી તો છોડી નથી છે નહીં, પર વસ્તુનો ત્યાગ ગ્રહણ પ્રભુ આત્મામાં છે જ નહીં છે ને ભાઈ, ગુણ છે નહીં ત્યાગ ઉપાદાન સુનત્વ શક્તિ, એક આત્મામાં અનંત ગુણ છે જ્ઞાન દર્શનમાં અનંત, એ બધો ગુણ છે કે પર વસ્તુનો ત્યાગ ગ્રહણથી રહિત પતારો પ્રભુ છે, પર વસ્તુના ત્યાગને ગ્રહણથી રહી છે, પણ આ કે છે કે જયારે પરિણામ એકત્વ છે તેથી તેનું આલંબન એ છે તેથી તેને છોડાવે, એકત્વ બુદ્ધિ છોડાવતા તે વસ્તુને છોડાવે છે, સમજને આયા ભાષા તેવી આવી છે એ નિમિત્ત હોવાનું કથન છે, જો બંધનું કારણ બાય વસ્તુ કહેવામાં આવે તો વ્યભિચાર આવે છે, બાય વસ્તુ બંધનું કારણ આવે તો એકાંત નિયમ સિદ્ધ થતો નથી, આ હા કારણ હોવા છતાં કારણ બાય વસ્તુ કહેવામાં આવે, કોઈ સ્થળે કાંઈ દેખાય ને કોઈ સ્થળે કાંઈ ન દેખાય તેને વ્યભિચાર કહે છે, અને એવા કારણે વ્યભિચારી અનેકાંતિ કારણાભાસ કહે છે, કારણાભાસ વાસ્તવિક કારણ નહીં, કોઈ મુનિ એ આ સમયથી પૂર્વક યત્નથી ગમન કરતા હોય એ મુનિનો દ્રષ્ટાંત આપે, સાચા સંત આત્મજ્ઞાની ધ્યાની આનંદના વેદનારા, આ મુનિ તો કેશો કઈ બાપુ એ કોઈ અલૌકિક બાપુ છે,
અતિન્દ્રિય આનંદ નો નાથ પ્રભુ, એને પર્યાયમાં અતિન્દ્રિય પ્રચુર સ્વસંવેદન છે, એને અતિન્દ્રિય નું પર્યાયમાં હોય. હા હા હા, પાંચમી પ્રચુર સ્વસંવેદન આધાર શાસ્ત્ર માં છે, એટલું બધું કેવા છે. સમજાય છે કઈ? મુનિ તો કોને કહેવાય એ વાત અત્યારે ગુપ્ત થઈ ગઈ. સંકેત કોને કહેવાની ખબર ન પડે. કાલે પત્ર હતો ભાઈ વિદ્યાનંદજી પાસે, ભાનુ છે ને, ભાનુ વિદ્યાર્થી છે ઉષા જયપુરનો, ગુજરાતમાં બધે વ્યાખ્યાન હતા બધે ઠેકા, પછી ઇન્દોર ગયો. ત્યાં એને વિદ્યાનંદજી કહેતા છે કે અવિરતિ સમ્યક દ્રષ્ટિ એ સમ્યક દ્રષ્ટિ ઉપચારથી છે. અવિરત સમ્યક દ્રષ્ટિ એ સમ્યક દ્રષ્ટિ ઉપચારથી છે. અવિરતિ છે ને, આ વિરતિ વાળા ને અને પૂર્ણબંધ થી નિદ્રા થાય છે. અરે પ્રભુ શું કરે તું, આ શુભ ભાવમાં જરી અશુભ ની નિદ્રા છે, પણ એ તો અભવીને પણ છે ભાઈ. શુભ ભાવની અપેક્ષા એ જરી અશુભ ની, એ બોલું મૂળ નિદ્રા છે એ નિદ્રા નથી, જે ધર્મરૂપી નિદ્રા છે એ નિદ્રા નથી. નિદ્રા એટલે સંવર ની શુદ્ધિ ની ઉત્પત્તિ થાય અને શુદ્ધિ ની વૃદ્ધિ થાય તે નિદ્રા છે. તો શુભ ભાવ દયા દાન વ્રત આદિ એ બંધનો કારણ છે, પણ જરી અશુભ ભાવ થી બંધાયેલા પરમાણુ જરી ખરે, પણ એ તો મિથ્યા દ્રષ્ટિને હોય છે, એ કઈ ચીજ નથી. અને એ વાત એક આ કરી અને સ્વભાવમાં કે જાતિ સ્મરણ જે મનાવ્યું છે એ મિથ્યાત કરીને મનાવ્યું છે પોતાની પ્રસિદ્ધિ માટે. અરે પ્રભુ શું કરે છું ભાઈ, આ બેન ને જાતિ સ્મરણ બહાર પાડ્યું છે ને, જાતિ સ્મરણ જ્ઞાન ને નામે પ્રસિદ્ધિ કરવી છે, મિથ્યાત ભાવ છે, જાતિ સ્મરણ છે જ નહીં અત્યારે. અરે પ્રભુ શું કરે ભાઈ, પણ અત્યારે ક્યાં છે એમ કે છે. અરે ભાઈ શું થાય ભાઈ, જગતના પાપના ઉદય કરા એમાં રોકાઈ ગયા, એને આવું જાતિ સ્મરણ છે એ વાત બેસવી કઠણ પડે પ્રભુ. સમજાય છે કઈ? એવું ના કહ્યું સભામાં. અરે પ્રભુ શું કરે ભાઈ, દુનિયા સાંભળનારા બિચારા વાણિયા વેવલા જેવા ધંધા આદિમાં નવરા ન મળે છે, એ સતનો નિર્ણય કરવાનો અવસર ન મળે છે, આખો દી પાપમાં પચા. ધંધા ધંધા, હવે એમાં સત્ય શું છે ને અસત શું છે, અરે નિર્ણય કરવાનો અવસર ન મળે પોતાના હિતને માટે. રાતે 6-7 કલાક ઊંઘમાં જાય,
400 કલાક બેસીને છોકરાને રાજી કરવાનો જાય, બાકી 6-8 કલાક ધંધામાં જાય, 24 કલાક હેડા જાય, 1-8 કલાક મળે ક્યાંક સાંભળવા, તો એવા કુગુરુ મળે અમે એનો કલાક લૂંટી દે એવો ભગવાન કહે છે. શ્રીમદ એને લૂંટી લે, એને ક્યાંક વ્રત કરો, તપ કરો, તમને ધર્મ થશે, લૂંટી લે બિચારા. એ શું થાય પ્રભુ, અનંતકાલથી લૂંટાઈ ગયો પ્રભુ, તું તારી દયા તને નથી. એની અંદર રાગ થાય છે, તે હિંસા છે. જાય તો પરની દયાનો રાગ થાય, દયા પાડી શકે નહીં, પરની દયા જીવ પાડી શકે નહીં, કે તો પરદેવ છે. પણ એનો ભાવ આવે એ શુભ રાગ છે, અને એ રાગ છે તે સ્વરૂપની હિંસા છે. આવી વાત ક્યાં બે વિતરાગ મારગ નો મારગ. પુરુષાર્થી બાબા, બધી ખબર છે, આધાર આપવા જઈ ખ્યાલ ના આવે. લક્ષ્મણ જે વખતે બોલાય ત્યારે આધાર નો ખ્યાલ રોજ ભેગો. પુરુષા સિદ્ધિ પામે છે જે ભાવે તીર્થંગ ઉત્તર બાંધે, સંકીર્તિ આત્મજ્ઞાની, એ પણ અપરાધ છે. રાગ છે ને સંકેતિ બાંધે, મિથ્યા દ્રષ્ટિ ને તો એ હોય નહીં. જેને રાગની એકતા બુદ્ધિ છે, પરની એકતા બુદ્ધિ, તો મિથ્યા દ્રષ્ટિ એને તો તીર્થંગોત્ર બાંધવાનો પરિણામ હોય જ નહીં. પણ જેને અદ્રશાય તૂટીને સોનો અદ્રશાય થયો છે, હા હા હા, આમ એકત્રો એમ આ એકત્રો થયું છે. એવું ચૈતન્ય ભગવાન પૂર્ણ આનંદ પ્રભુ ધ્રુવ સ્વભાવ પરમાત્માનો, આત્માનો, એની સાથે જ્યાં એકતા બુદ્ધિ થઈ છે અને રાગ ને પરની એકતા બુદ્ધિ તૂટી છે, એને સમ્યક દ્રષ્ટિ કહે છે. એ સમ્યક દ્રષ્ટિને તીર્થંગોત્ર બાંધવાનો ભાવ આવે, વિકલ્પ શુભ છતાં એ અપરાધ છે. છતાં ભાવ પાવરને એમ કહેવામાં આવે નહીં, ભાવ પાવરમાં આવે કે ધર્મી જીવે જ તીર્થંકર ભાવનાની ભાવના ભાવની અશુભથી બચવા માટે ભાવ પાવરમાં આવે છે. 25 ભાવના માવર્તની, હા, તીર્થંક ગોત્ર બાંધવાનો ભાવ, એ મુનિ એ સંકિતી એ કરવો કેમ આવે, એ અશુભથી બચવા અપેક્ષા એ વાત કરે. ઘણો અધિકાર ભાવ પાવડમાં, અશુભાવડમાં, વ્યવહારમાં. પણ એ તો સમ્યક દર્શન સહિત અશુભને બચવા માટે શુભ આવે એ વાત માટે છે. એને કાં શુદ્ધતામાં રહેવું અને કાં શુભમાં આવવું એ માટે અધિકાર છે. ભાવ પાવડમાં ઘણો અધિકાર છે. હમણાં સજાય થઈ ગઈ ને, હા હા, કે છે મુનિ ઈર્યા સમિતિ પૂર્વક
યત્નથી ગમન કરતા હોય તેમના પગ તળે કોઈ ઉડતું જીવડું કોઈ પડ્યું જીવડું નહીં. ત્યાં જીવ પડ્યું હોય તો એનો ખ્યાલ આવે જાય. ઉડતું જેના તીડ થાય છે, જીણા તીડ બહુ ખેતરમાં બહુ તીડ આવે, જોઈને ચાલે તીડ ઉડતું આમ આવીને, અને વેગથી આવી પડીને મૂળ પાઠમાં કાળ પ્રેરિત છે. ઉડતું આવીને કાળ પ્રેરિત છે, કાળ પૂરો થવાનો કાળ. તેની હિંસા મુનિને લાગતી નથી. વેગથી આવીને મરી ગયું પગ નીચે તો તેની હિંસા મુનિને લાગતી નથી, ભાવ નથી ને. અને અકસ્માત આવીને પડ્યું છે, જો પરની હિંસાથી બંધ થાય તો મુનિને આ રીતે પણ થવું જોઈએ. હા હા હા, અહીં બાહ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો હિંસા થાય, જીવ મરી ગયો ને, પરંતુ મુનિને હિંસાનો અદ્રશાય નહીં હોવાથી મારવાનો એક બુદ્ધિ નથી કે મારવાનો ભાવ નથી. સમજાય છે કાંઈ? હા હા, તેમને બંધ થતો નથી. જેમ તે પગ નીચે મરી જતું જીવડું મુનિને બંધનું કારણ નથી, તેમ અન્ય બાહ્ય વસ્તુઓ વિશે પણ સમજવું. આ તો દર્શન દીધો. આ શરીર ને શરીરની ક્રિયા બંધનું કારણ નથી એમ કે છે. આ શરીર હાલે ચાલે ગતિ થાય ને એમાં એ બંધનું કારણ નથી. એ શરીર દ્રવ્ય શરીરના ગુણ શરીરની પર્યાય ત્રણે આત્મા ને બંધનું કારણ નથી. હા હા હા, સમજાય છે કાંઈ? કારણ કે તો પરદ્રવ્ય છે, પરદ્રવ્ય તે આત્માની પર્યાયમાં નથી આવી જતા. આત્માની પર્યાય છે પર્યાય. અરે અરે, આ પર્યાય શું કોને ક્યાં? આત્માની જે અવસ્થા છે એમાં આ શરીર કર્મ એમાં નથી, અવસ્થામાં નથી. એ તો બુદ્ધિ છે. અવસ્થામાં હોય તો તે એક જ તો બુદ્ધિ હોય કે એ મારા છે એટલું, અને કાં રાગદ્વેષ હોય, બાકી એ સિવાય પરદ્રવ્યની અવસ્થામાં છે નહીં. હા હા હા, માય વસ્તુ પણ આ રીતે માય વસ્તુને બંધનું કારણ માનવામાં વ્યભિચાર નામ દોષ આવે છે. બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી એમ સિદ્ધ. વળી બાહ્ય વસ્તુ વિના નિરાશ્રય દર્શન થતા નથી, તેથી બાહ્ય વસ્તુનો નિષેધ પણ છે. રાગનો નિષેધ થતા બાહ્ય વસ્તુનો પણ નિષેધ ભેગો છે. એકલી બાહ્ય વસ્તુનો નિષેધ નહીં, બાહ્ય વસ્તુ તો છે જ કે અંદર, પણ રાગનો સમ્યક દર્શન સહિત રાગનો ત્યાગ થાય છે ત્યારે તેને બાહ્ય વસ્તુનો પણ ત્યાગ કહેવામાં. અરે આવી વાત મળે, એક પણ ન્યાય ફરે પાકી લાઈન થઈ જાય. આ રીતે બંધના કારણપણે નક્કી કરવામાં આવેલું પ્રદુષાંતિ પોતાની અર્થક્રિયા કરનારું નહીં. શું કહે છે કે હું પરને મારું જીવાણું
ਸੁਖੀ ਦੁਖੀ ਕਰੂੰ, ਪਰਦ੍ਰਵ ਨੇ ਸੰਭਾਲੂ, ਪਰਦ੍ਰਵ ਨੀ ਰਕਸ਼ਾ ਕਰੂੰ, ਇਹੋ ਜੇ ਅਭਿਪ੍ਰਾਏ ਤੇ ਅਭਿਪ੍ਰਾਏ ਤੇ ਪ੍ਰਮਾਣੇ ਬਾਏ ਮੈਂ ਖਤਮ ਨਹੀਂ। તેથી અભિપ્રાય પ્રમાણે અર્થક્રિયાના પદાર્થ નીકળ્યા થતી અદ્વશાય પોતાની અર્થક્રિયા કરનાર નહીં હોય, અદ્વશાય થયો એ પ્રમાણે પરમાકાર થાય છે એમ છે નહીં, તેટલી મિથ્યા છે એમ હવે દર્શાવે છે 266। દુહી સુહી રે જીવે કરે મી બંધે મી તો વિમોચે મી ਜਾ ਐਸਾ ਮੁੰਡ ਮਈ ਨਿਰਥਿਆ ਸਾਉ ਦੇ ਮਿੱਛਾ ਨੀਚਾਰੀ ਕਰੂੰ ਛੂ ਦੁਖੀ ਸੁਖੀ ਜੀਵਨੇ ਵੜਿਆ ਬੰਦ ਮੁਕਤ ਕਰੂੰ ਹਰੇ ਆ ਮੁੰਡ ਮਤੀ ਤੁਝ ਸੈ ਨਿਰਤਕ ਤੀਤੀ ਛੇ ਮਿੱਥਿਆ ਖਰੇ ਟੀਕਾ ભાઈ વિતરાગ નો માર્ગ બહુ સુક્ષ્મ છે, દુનિયાની અરે મેળ ખાયો નથી, આ માર્ગ ક્યાંય છે નહી, વિતરાગ સિવાય માર્ગ ક્યાંય નથી, કોઈ પંથમાં કોઈ માર્ગમાં એ માર્ગ નથી। રણલોકના નાથ પરમાત્મા મહાવિદયમાં બિરાજે છે એનો આ સંદેશ છે। ગુનકુંડાચાર સંમત 49માં ત્યાં ગયા હતા પ્રભુ પાસે, પ્રભુ તો બિરાજશે, પ્રભુનો તો કરોડ પૂર્વનો આયુષ્ય, એક પૂર્વમાં 70 લાખ કરોડ 56 લાખ કરોડ વર્ષ જાય એવું મોટું પ્રભુનું આયુષ્ય બિરાજે સમોસણમાં। સામાયિકમાં નથી આજ્ઞા દેતા, ખબર નથી શું કોણ છે, ક્યાં સામાયિક હતી મિથ્યા ભાવમાં। આય કે છે હું પરજીવોને દુખી કરું છું, હું પરજીવોને સગવડતા આપીને, પ્રતિકૂળ સગવડતા આપીને, અગવડતા આપીને દુખી કરું છું, હું સુખી કરું છું, પરજીવને સગવડતા આપીને સુખી કરું છું, ઇત્યાદિ અદ્વશાય તે મિથ્યા છે। કેમ કે એ પરિણામ છે તેની કાર્યદશાથી, પરિણામથી થતી નથી, પરની કાર્યદશા જીવું મળવું એ તારા પરિણામથી થતું નથી, એ અર્થક્રિયા તેથી થતી નથી, માટે તારો અદ્વશાય મિથ્યા જૂઠો છે। બંધાવું છે મુકામ બે વિશેષ નાખ્યા અત્યારે, હવે અત્યાર સુધી દુઃખી જીવિત મરણ સુખ દુઃખ નતું, હું પરને બંધાવું છું। એક માણસ હતો વેરી વિરોધી, બેરાર થતું નું બેરાર એની ઈટ લઈ અને ઓલાના મકાનનો નખેવો, એમ કે દેવદેવ છે તો પાપ માં લાગશે ને, મંદિરનું ઈંટું સમતી હતી મંદિર, એને એક ઈંટ લઈને ઓલાનું મકાન થતું છે વે વિરોધીનું, એનું વિરોધ નાખ્યા, હું મસ્ત અત્યારે પણ હવે એને ખબર નથી
પોતે લઈને પોતે લીધો કે આ દેવદ્રવ છે માટે હું ખાઉં તો એનો અભિપ્રાય જુઠો પોતાનો છે, એને તો ખબર નથી. વિરોધીઓ આવા વેર ઉતારવા માટે આવા પગલા ભરે એના અભિપ્રાય નિર્થક છે. કે હું પરને બંધાવું છું આ રીતે એને એવી સગવડતા આપું કે મિથ્યાત્મ ભાવ કરે બંધ કરે દુઃખી થશે, અને મુકાવું છું અહીં એમ હવે હું પરજીવોને સમજાવીને મુક્ત કરું છું. એ અદ્વૈતાય જૂઠો છે. એ નિયમ સારમાં કહ્યું છે ને ભાઈ, નાણા જીવા નાણા કમા નાણા લબ્ધી, વાદ વિવાદ કરીશ નહીં પ્રભુ, તું પોણિયારે કરવા જઈશ. જીવો અનેક પ્રકારના ભવ્ય ભૂવી, કર્મ અનેક પ્રકારના બંધાયેલા, લબ્ધિના પ્રાપ્તિ સૂક્ષ્મની અનેક પ્રકારની, તું પોણિયારે કરીશ વાદ વિવાદ. સ્વ સમય ને પર સમય અરે વાદ વિવાદ કરીશ નહીં. કુંકુંદાચાનો પુકાર છે. સમજાય છે સાહેબ? કારણ કે એક વિચારના બધા થાય એવું નહીં બને. તું તારું સંભાળ, પણ બીજાને મુક્તિ કરાવી દઉં એવું બહુ ઉતાવળ કરવા જઈશ તો મિથ્યા અભિપ્રાય થશે. ગજબ છે ને. સમજાય છે? ભલે શિષ્ય એમ કહે પ્રભુ તમે તરણ તારણ છો, નવું આવે છે ને તરણ તારણ, એ કહે એ જુદી વાત, તો લેવાથી કથન છે. પણ તું એને એમ કે કાને મુકાવી દઈશ, મારી પાસે મેં છોડાવી દઈશ, તારા અભિપ્રાય નહીં કમાવે ત્યાં, એના વિતરાગ પરિણામ વિના નહીં મુકાય, તું વિતરાગ પરિણામ કરાવી દઈશ ને. સમજાય છે કઈ? આમાં મુકાવું છું પરને મુક્ત કરાવીશ પ્રભુ, પણ એ મુક્ત ને કરાવીતા રોજ અભિપ્રાય છે, એને વિતરાગતા વિના એ મુક્ત નહીં થાય. તો તારા અભિપ્રાય થી તે મુક્ત છે, તારો અભિપ્રાય નિર્થક છે. સમાધિ શતક નું તો ક્યાં લગી કહ્યું છે મુનિરાજ આત્મધ્યાની જ્ઞાની, અમને જે આ ઉપદેશનો વિકલ્પ આવે છે ગેરસાય છે, ઉન્મત છે. ધન્ય દશા જેને આ વિકલ્પ આવ્યો આપો, એથી શું બીજાને લાભ છે એમાં અને પોતાને લાભ છે એમાં, એમ કે આવી વાતો છે.
હું બીજાને ધર્મ પમાડી દઉં, એ પ્રભુ એની વિતરાળ દ્રષ્ટિથી આવીને ધર્મ કેમ પામશે? હું એની દ્રષ્ટિ કરી શકીશ? ઉતાવળ ન કર પ્રભુ, એમ કે છે. ગજબ છે, પરમ સત્યનો પુકાર છે, પ્રભુનો પુકાર છે. જિનેશ્વર ત્રિલોકનાથ, ઇન્દ્રો ને ગણધરો ની વચ્ચે પરમાત્મા ફરમાવતા હતા, એ વાત આવી છે. ભાઈ તું ઉતાવળ ન કરી, ધીરો થજી. બીજાને હું રખડાવી મારું અને બીજાને મોક્ષ કરાવી દઉં એ અભિપ્રાય ન કર પ્રભુ, એ તારો અભિપ્રાય નિર્થક છે. કેમ કે એ બંધાવાના મિથ્યાત્મા ભાવીને બંધાશે નહીં, અને મોક્ષના માર્ગ વિતરાગ વિના એ મુક્ત થશે નહીં. તું એને વિતરાગ ભાવ તું કરાવી દઈશ. શિવનભાઈ આવી વાત નું છે, બાપા ત્રણલોક નો નાથ સિમંદર ભગવાન આમ સભામાં ફરમાવે છે, એ ભાષા છે. એ કુંદકુંદાચાર લઈને આવ્યા, ગાથાઓ બનાવી, એની ટીકા અમૃતચંદ્રાચાર્ય. વંચનવાળાના તીર્થંકર જેવું કુંદકુંદાચાર્ય કામ કર્યું, અમૃતચંદ્રાચાર્ય ગણધર જેવું કામ કર્યું છે. વાત તો કુંદકુંદાચાર્યનો છે, પરને બંધાવું એવું એને ઉપદેશ આપો ને એવું કે મિથ્યાતને કરે અને રાગદ્વેષને કરે ને બંધાય, અને એવો ઉપદેશ આપવું કે વિતરાગતા એને પ્રગટ થાય ને મુક્ત થાય, તો એ તારો અભિપ્રાય જૂઠો છે. કારણ કે બંધાય છે એના પરિણામથી બંધાય છે. તું કે બંધાવ્યું તો હું એ તારી વાત ખોટી જતી છે, અને એ મુક્ત કરાવી દઉં તો વિતરાગ ભાવથી મુક્ત છે, એના વિતરાગ ભાવથી મુક્ત છે. સમ્યક દર્શન ચારિત્ર ત્રણેય વિતરાગ ભાવ છે. કેમ કે પ્રભુ વિતરાગ સ્વરૂપ છે, અકસાય સ્વરૂપ કહો, વિતરાગ સ્વરૂપ કહો, ચારિત્ર સ્વરૂપ કહો, ત્રિકાઓ, એ વિતરાગ સ્વરૂપને આશ્રય જે દર્શન જ્ઞાનચારી થાય વિતરાગી પર્યાય છે, તે તો આશ્રય કરશે ત્યારે એને પર્યાય થશે, એને તું મુક્તિ કરાવી દઈશ. ગજબ વાત છે. કશું જન્મજી, અરે બીજાને ધર્મ કુમારી દઉં મુક્તિ કરાવી દઉં એ નહીં. ધીરો થા પ્રભુ, વિકલ્પ આવે પણ એનો અર્થ એવો નથી કે બીજો સમજી જશે અને એની મુક્તિ થશે.
અને ઊંધે રસ્તે ચડાવી દઉં એને. જુગડિયાનું આવે છે ને, જુગડિયા નહીં લૂંટી નહીં નિમિત્તે વાત હતી. એ વાત એવી કરે કે ઓલા ને બે તો ઊંધી વાત બે એમ કે બે છે એનાથી બે છે. હા હા ઈ શેઠ કે છે ભગવાન શેઠ, ભગવાન લાભ શેઠ બીડી વાળા કરોડોપતિ છે ને મોટા, આ મકાન કરેલા છે ને કે અમે શું કે માથે કહેતા અમે માનીએ એમ કે, પણ માનો છો તમે કઈ એને મનાવી માટે માનો છો, તમે માનો છો તમે. હા હા, એ જવાબદારી તમારી માનતા નહીં તમારી છે એમ કે શેઠિયાદિલ છે ને. પ્રમાણ કરજો નો અર્થ અનુભવ નું પરિણામ તું કરજે તારાથી એમ કે છે. હા હા, આવો માર્ગ વિતરાગ પરમેશ્વર એમ ફરમાવે, એ સંતો આડતિયા થઈને ફરમાવે છે. વચમાં આડતિયા થઈને ફરમાવે છે, પ્રભુ બીજાને બંધનમાં નાખવો એ તું જો કરી શકતો તારું કામ એ નિર્થક છે, તારા પરિણામ એ નિર્થક છે, એના બંધન મિથ્યાદભાવ વિના અને અજ્ઞાન વિના એ નહીં બંધાય. અને તું એની મુક્તિ કરાવી દે છે. કોણ ગુરુ? ગુરુ તો પોતી હાથમાં છે પોતાનો, નથી કહ્યું ઈશ ઉપદેશ પોતે પોતાને સમજાવે તે ગુરુ. હા હા, એ આત્મા તો આનંદ નો નાથ પ્રભુ તું ક્યાં જા છો? અતેન્દ્રિય વિતરાગ સ્વભાવથી ભરેલો પ્રભુ એમ આત્મા પોતાને સમજાવે તે ગુરુ એનું છે. નની વાતો ભાઈ, આવી વાત મૂકે છે છતાં કે છે કે અમે બંધાઓ હું બીજાને મુકાવી દઈશું એમ નથી. ગાથા મૂકી એ તે એમ કીધું એમણે અમૃતચંદ્રાચાર્ય, એ શબ્દની રચનાથી ટીકા થઈ છે પ્રભુ, મેં તેવી નથી હો. હા હા, અને એ શબ્દો તારે કાને પડે માટે તને જ્ઞાન થાય છે એમ ન માનીશ પ્રભુ, તારી પર્યાયનું જ્ઞાન તો તારાથી તે કાળે થાય ત્યારે શબ્દને નિમિત્ત કહેવાય છે, સિદ્ધિથી થયું નથી. શું વિતરાગતાની રેર હાલી છે. શાંત થા પ્રભુ, એવો પરિણામ કરીશ નહીં કે હું બીજાને મુક્તિ કરાવી દઉં પ્રભુ, એની દશા
ફેરવાવીને એની મુક્તિ કેમ થશે? એનો આશ્રય દ્રવ્યનો કરશે ત્યારે એની થશે. એ શું કરાવી દે દ્રવ્યનો આશ્રય? હા 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 હા. પ્રણલોકનો નાથ અંદર બિરાજે છે. પરમાત્મા સ્વરૂપ પ્રભુ આત્મા પરમેશ્વર છે વસ્તુ. એનો આશ્રય ઈ કરે ત્યારે થશે કે તું કરાવી દઈશ? હા હા હા. એ વિતરાગ માર્ગ આમ કે બીજા તો તમને તારી દઈશું, તમને આમ કરી દઈશું. હા હા હા. આવી વાતો કે આવી પૂર્પણા કરે આવું સમ કે છે કે પણ મેં તમને સમજાવી દઈશું. અમૃતંદર અત્યારે કઈ શક્તિ કે આ શબ્દો તને જ્ઞાન પણ આપવામાં આવશે. માનીશ નહીં શબ્દો એમ કર્યા એમ માનીશ નહીં, અને શબ્દ તને જ્ઞાનની પર્યાય બનાવે છે રચાવે છે માનીશ નહીં. તારી જ્ઞાનની પર્યાય તને જ્ઞેય પડે તો તારી તારાથી થશે, શબ્દથી નહીં થાય. સમજાણું કાણે પછી કહ્યું કે મેં શબ્દ બનાવ્યા અને શબ્દથી તમને જ્ઞાન થયું, વિજ્ઞાનની પર્યાય થઈ એમ મોંથી ન નાચો. અરે વિતરાગ સંતો વિતરાગીની આવા શૈલી છે પ્રભુ. આ ધીરાના કામ છે. આમ બધા સંઘ ભેગા કરીએ આમ કરીએ બધાને તારી દઈએ, જુવાનોને ધર્મમાં લગાડી દઈએ, જુવાનો મેં બીજા છે તે સંગઠન કરો, તમે આમ પ્રમાણે તમને પમાડી દઈએ. પ્રભુ ધીરો થા. એના પરિણામ તો એને સુધારવાના છે. એ નહીં સુધારે તું એને સુધારી દઈશ ને? આવી હતું પણ મળવા મૂર્સી મળે. હા હા. પર જીવોને દુઃખી કરું સુખી કરું જીવાડું મારું એમ બધું લેવું ઇત્યાદિ, અને વિશેષમાં આ નાખ્યું પેલા નહોતું. અહીં બંધાવું ને મુકાવું ઇત્યાદિ જે અધશાન છે એ બધું પ્રભાવનો પરમા વ્યાપાર નહીં કરવાને હોવાને લીધે એ તારા પરિણામ પ્રભાવમાં પરમા વેપાર પ્રભાવનો પ્રભાવ તારો અભિપ્રાય પ્રભાવ છે એનો પરમા વેપાર નહીં હોવાને લીધે પોતાની અર્થક્રિયા કરનારું નહીં હોવાથી અધશા એ છે કે એને બંધાવવાને મુક્તિ તો એ પરિણામ એ પર પદાર્થની ક્રિયા કરવાને સમર્થ નથી. આ હા હા હા. અરે આવી વાતો સાંભળવી આ દુનિયા હલી જાય રાખો જિંદગી ઉડા બિચારા એ મુકાબલે છે. ભાન હું માની બનો છું ગુસ્સા છે. હું જયપુરનો વિદ્યાર્થીમાં બહુ વાંચ્યું છું. ડાક્ટરે મના કરી છે બોલશો નહીં હવે કે અરે લોકો યુવાન મારો કઈ શંકા પડી છે ડાક્ટરને બોલશો નહીં કાગરા એવા સાહેબ સંતોષું ફરું સંતોષભાઈ જ્ઞાન ગયા ગયા સંતોષભાઈ છે ને બ્રહ્મચર્ય હતા
બ્રહ્મચારી છે એ બહુ. અહીં બેસતા બેસતા બહુ વંચન ને મનન ને ઘણું એના પર કાગળ છે કે ડાક્ટરે બહુ મેં વાંચ્યું મના કરે છે, છાતીમાં ધડાકા ફાવે છે, વાંચું બંધ કરી દો ભાષા કોઈ નાની ઉંમરમાં. એ જડની પર્યાય થવાની એ બોલવાની પર્યાય ન થવાની એમાં કરે કોણ? એ ડાક્ટર ડાક્ટરે તો વિકલ્પ મારે તો બીજું હતું બિચારો જુવાન માણસ છે. એ થવાની નહોતી. પ્રભુ પ્રભુ તું જ્ઞાન સ્વરૂપ છો ને પ્રભુ, જ્ઞાન સ્વરૂપે બીજાને બંધાવે ને મુકાવે એ તો આવ્યું નહીં. તલસીવીસ બંધને મોક્ષને જાણે, પોતાના બંધને મોક્ષને જાણે. હા 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 એ જો વાત પ્રભુ પ્રભુ તું કોણ છો? તું તો જ્ઞાન સ્વરૂપ છો ને પ્રભુ, જાણે જ્ઞાનના સ્વભાવથી ભરેલો ભંડાર છો નાખો. એ જ્ઞાતા શું કરે પ્રભુ? એ ઉદય આવે તેને જાણે, નિદ્રા થાય તેને જાણે, કરે નહીં. પોતાના બંધ મોક્ષ ને કરે નહીં. ગજબ વાત છે. આ તો બંધ મોક્ષ આવ્યું ને પરનું. હા એ નહીં મોક્ષ ને પર્યાય કરે નહીં, જાણે થાય છે. દ્રવ્યને દેવું છે ને વેપાર થઈ ગયો. પરિણામથી મોક્ષ છે, દ્રવ્યથી ગુણથી નહીં એમ સિદ્ધ કરવું છે. પરિણામ છે તેનો ખરેખર દ્રવ કરતા નથી પ્રભુ. એ પરિણામ છે એ ષટકારકથી પ્રણતિ મોક્ષની દિશા થાય છે. હા 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 મોક્ષની દિશા જે છે એની વાત છે પ્રભુ. એ ષટકારકના પ્રણમનથી પર્યાય પોતે મુક્તિને કરે છે. જેને દ્રવ્યને ગુણનો પણ આશ્રય નથી. હા 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 સમજાય છે કાંઈ? આ તો બાપુ વિતરાગ માર્ગ છે, બાપુ ગહન માર્ગ છે, ગહન ગંભીર માર્ગ છે. હા ગુમડા થાય છે ને ગંભીર ગુમડા, પત્તો ન ખાય પ્રભુની રસની વાતો બાપા. હા અલૌકિક છે. એકલો વિતરાગ રસ ભોળાઈ શકે છે. એ કોને બંધાવે ને કોને મુકાવે? પોતાના બંધ મોક્ષ ને જાણે દેખે તો પછી પરના બંધ મોક્ષ ને કરે પ્રશ્ન ક્યાં આવ્યો? બરાબર છે ચંદુભાઈ? 320 ઉદય ને અને નિદ્રા ને આમ આમ બંધને મોક્ષ ને. આ હા પ્રભુ હું તો જાણનાર દેખનાર છો ને, બંધ મોક્ષ ની પર્યાય નહીં કરનાર નહીં.
એ જાણવા દેખવાની પર્યાય નો ખરેખર એ કદ્રવ કરનાર નથી. આ બંધ મોક્ષ ને ઉદય નિદ્રાને જાણે છે એ વર્તમાન પર્યાય, તે પર્યાય નું કરતા દ્રવ નથી. એ તો બીજું શું થાય પ્રભુ? ગજબ પ્રભુ, વિધરાજ ત્રિલોકના નાથનું નાશ કોઈ અલૌકિક છે. જૈનમાં મળ્યું વાળા વાણિયા ને પણ વાણિયા વેપાર જે નવરા મળે છે, કીધું જાપાન વાળો ઇતિહાસ છે મોટો, બહાર પાડ્યું છે કે જૈન માર્ગ છે, અનુભૂતિ માર્ગ છે, અંદર આત્માના અનુભવ કરવો એ માર્ગ છે. પણ વાણિયા ને મળ્યો નવરા મળે, વાણિયા લખ્યું છે જાપાન નો કોઈ ઇતિહાસ નો છે મોટો, ઇતિહાસ નો જાણનાર લાખો શાસ્ત્રો ભણેલો છે, છાપાવાયું છે. વાણિયા વેપાર હજી નવરા ન મળે, નવરા ન મળે કે નિર્ણય સ્વચ્છ શું છે. બોલે અનુમતિ જાપાનની ટીકા કરે છે વાણિયાની, વાણિયા એટલે વેપાર કરનાર પછી ખૂબ ખોજા હોય. અંદર શું ચીજ છે અને કઈ રીતે સ્વચ્છ પાપ થાય એના નિર્ણય કરવાનો અવસર એ દેતા નથી પ્રભુ. તો ઠરવાનો તો અવસર ક્યાંથી આવે? વિશેષ કહેશે.